हेलो स्टूडेंट्स, केम छो? पछला वीडियो में आपणे सापेक्ष गति विषे जोयुं हतुं, तो आज आपणे एना परथी एक दाखलो करीशुं। सापेक्ष गति, मित्रो सापेक्ष गतिनी आपणे वातो करता हता त्यारे आपणे शुं जोयुं हतुं के बीनी सापेक्षे एनी गति। तो मित्रों आज गति हती ते आपणे केवी रीते मळती हती के v ab तेना बराबर va माइनस vb करवाथी मळती हती। हवे मित्रों आज जे सूत्र छे तेना परथी आपणे शुं करवानुं छे के आज एक दाखलो करवानो छे अने ते छे उदाहरण 3.9। उदाहरण 3.9 मित्रों એમાં આપણને શું કહ્યું છે કે બે એક બે સમાંતર પાટા ઉપર શું કરે છે, બે ટ્રેનો વિરુદ્ધ દિશામાં જઈ રહી છે, ઉપર નોર્થ એટલે કે ઉત્તર તરફ અને નીચે દક્ષિણ તરફ આ રીતે પાટાઓ છે। તો તમે જુઓ તો ઉપરની તરફ જે ગતિ કરતી હોય તે ટ્રેન A છે, નીચે તરફ ગતિ કરતી હોય તે ટ્રેન B છે। ઉપર તરફ ગતિ કરતી ટ્રેનની ઝડપ તે આપણને 54 કિલોમીટર પર આવર આપેલી છે અને જે બી ટ્રેન છે એની ઝડપ 90 કિલોમીટર પર આવર આપેલી છે। હવે બીજું એમ કહ્યું છે કે એ ટ્રેન છે તેના ઉપર વિરુદ્ધ દિશામાં એક વાંદરો છે, બરાબર તમારી વાત નથી કરતો હને, તે વિરુદ્ધ દિશામાં શું કરે છે 18 કિલોમીટર પર આવરની ઝડપથી ગતિ કરે છે। આટલી વસ્તુ છે મિત્રો। હવે તમે જુઓ કે શું છે, એક ઉપર તરફ ટ્રેન જાય છે, એક નીચે તરફ ટ્રેન જાય છે, તો બંનેની દિશા કેવી છે, વિરુદ્ધ, એટલે આપણે કોઈ એકને ધન અને એકને ઋણ લેવા જ પડશે, બરાબર। તો થશે શું મિત્રો કે જે ઉપર તરફ હોય છે તેને જ ફિઝિક્સમાં ધન લેવામાં આવે, નીચે તરફ હોય તેને ઋણ લેવામાં આવે છે। હવે જે વાંદરો છે તે શું કરે છે કે ટ્રેન આ રીતે જાય છે તો તેના પર આ રીતે ગતિ કરતો છે, બરાબર ને? તો શું થશે કે વાંદરાની દિશા, વાંદરાની ગતિની દિશા ટ્રેનની દિશા કરતા વિરુદ્ધ દિશામાં છે, તો અહીંયા આપણે વાંદરાની ગતિની પણ શોધવાની થશે। હવે તમે જુઓ કે આપણે પહેલા જે આપણને કિલોમીટર પર આવર આપેલું છે VA, બરાબર મિત્રો, તો તેને આપણે શું કરીશું 54 કિલોમીટર પર આવર છે, તો એને આપણે મીટર પર સેકન્ડમાં ફેરવવું હોય તો 54 કિલોમીટરના મીટરમાં ફેરવવું એટલે 1000 વડે ગુણો એટલે 1000 મીટર લખશું એટલે કિલોમીટરને બરાબર થઈ ગયું। આવર એટલે કે કલાક છે, તો તેને શું કરશું સેકન્ડમાં ફેરવવું હોય તો 3600 સેકન્ડ લખી દઈએ એટલે એ 1 કલાકને બરાબર થઈ ગઈ। હવે આને તમે શું કરો, સાદો રૂપ આપો તો આ બે શૂન્ય કેન્સલ, અહીંયા 18 રહેશે અને ઉપર રહેશે 5, એટલે 54 ગુણ્યા 5/18, તો મિત્રો આ શું થવાનું છે 15 મીટર પર સેકન્ડ થઈ જશે। એ જ રીતે હવે આપણે બી ટ્રેન ની વાત કરીએ તો BP બરાબર શું થશે, 90 કિલોમીટર પર આવર આપેલું છે, બરાબર મિત્રો, તો 90 કિલોમીટર પર આવર આપેલું છે એમાં તમે જોશો તો શું કરવાનું, 90 ગુણ્યા 5/18, બરાબર, અહીંયા જોઈ લીધું ને આ વસ્તુ ખાસ યાદ રાખજો, 5/18 કિલોમીટર પર આવર માંથી એને મીટર પર સેકન્ડમાં ફેરવી દઈએ છીએ, એટલે અહીંયા શું થશે મિત્રો આપણને તો 25 મીટર પર સેકન્ડ આવવાનું છે। હવે મિત્રો એક વસ્તુ ધ્યાન રાખો, આપણે એ ટ્રેનની ઝડપને ધન લીધી તો બીની ઝડપને આપણે શું કરવા પડશે, ઋણ લેવા જ પડશે, કારણ કે એ વિરુદ્ધ દિશામાં છે। હવે આપણે મંકીની વાત કરતા છે, બરાબર, મંકીની વાત કરતા છે, તમે ખુશ નહીં થતા અમારી વાત કરી એમ છે, મંકીની ઝડપ આપણને 18 કિલોમીટર પર આવર આપી છે, તો અહીંયા શું થશે મિત્રો 18 ગુણ્યા 5/18, તો આ શું થશે, આપણને જવાબ મળશે 5 મીટર પર સેકન્ડ। પરંતુ તમે ખરી જુઓ કે જે મંકીની સ્પીડ છે એ શું છે, ટ્રેનની ઝડપ કરતા વિરુદ્ધ દિશામાં છે, તો એને પણ આપણે ઋણ લેવા પડશે, એટલે એ થશે -5। હવે તમે જુઓ તો આપણે અહીંયા શું કરવાનું છે, ત્રણ વસ્તુ શોધવાની છે, એ ની સાપેક્ષે બી ની ઝડપ, એ ની સાપેક્ષે બી ની ઝડપ અથવા બી ની વેગ, તો એ શું થશે મિત્રો વી
बी ए वी बी माइनस वी ए यहाँ बी लिखी रहे वी बी मीटर सो थवानो छे माइनस 25 मिलो छे माइनस वी ए એટલે કેટલા છે 15 તો આ શું થઈ જશે માઈનસ 40 બરાબર મિત્રો હવે તમે વસ્તુ જુઓ એ ની ઝડપ આ દિશામાં છે તો બી ની ઝડપ આ દિશામાં તો શું થશે મિત્રો કે બંને વખતે શું થવાનું છે કે જો વિરુદ્ધ દિશામાં આવતું હોય તો શું થાય કે આપણને એ વસ્તુની ઝડપ વધુ લાગે તમે વસ્તુ સમજો તમે આ દિશામાં જઈ રહ્યા છો તમારો બીજો ફ્રેન્ડ પણ એ દિશામાં જતો હોય તો શું થશે કે તમને તમારો ફ્રેન્ડ ઓછી ઝડપથી જતો હોય તેવું દેખાય છે પરંતુ તમારો ફ્રેન્ડ સામેથી આવે છે તમે આ દિશામાં તો શું થશે તમને બંને ઝડપથી એકબીજાની નજીક આવે તેવું લાગે છે ને તો ત્યારે શું થયું કે તમારી સ્પીડ એકબીજામાં ઉમેરાઈ ગઈ જ્યારે આ રીતે જોશો તો એકબીજા માટે સ્પીડ માઇનસ કરવાની તો હવે તમે સમજ્યા હશો કે બંને વિરુદ્ધ દિશામાં જાય છે તો બંનેની જે ઝડપ હોય છે તે ઉમેરાઈ જાય એટલે તમે જુઓ તો શું થવાનું છે કે આ 15 અને આ 25 40 થઈ ગયા પરંતુ એ ની સાપેક્ષે એટલે હવે આપણે આ એ ટ્રેન છે તેની સાપેક્ષે આની ઝડપ લઈએ તો આની ઝડપને આપણે ધન લીધી એટલે આની ઝડપ જે આવવાની તે કેવી થવાની છે શું થશે એટલે અહીંયા ઋણ આવે છે હવે બીજું વસ્તુમાં આપણને શું કહ્યું છે કે જમીનની સાપેક્ષે બી ની ઝડપ વેગ તો મિત્રો એ શું થશે વી જી બી એટલે કે વી જી માઇનસ વી બી તો અહીંયા શું થશે મિત્રો સમજો કે જે ટ્રેન છે એ પાટા ઉપર ચાલે છે પણ મિત્રો ટ્રેન પાટા પરથી નીકળી જાય છે પાટા તો ત્યાં જ રહે છે ને તો એ શું થશે મિત્રો કે જમીન ની સાપેક્ષે તો પાટા જમીન પર જ છે તો જમીન તો સ્થિર છે તો એની ઝડપ 0 હશે માઇનસ અને વીબી કેટલા છે માઇનસ 25 તો એ શું થવાનું છે મિત્રો કે ધન 25 મીટર પર સેકન્ડ આવશે હવે ત્રીજી વસ્તુમાં આપણે શું કરવાનું છે કે જે વાંદરો છે બરાબર તે શું કરે છે કે એ ટ્રેન પર વિરુદ્ધ દિશામાં 18 કિલોમીટર પર આવરની ઝડપથી જાય છે બરાબર તો એક જમીન પર ઉભેલો વ્યક્તિ અહીંયા ઉભેલા વ્યક્તિની આ વાંદરાની ઝડપ શોધવાની છે આ વ્યક્તિની સાપેક્ષે વાંદરાની ઝડપ બરાબર મિત્રો તો આપણે અહીંયા શું કરવાનું છે હવે કે વી એમ માણસની સાપેક્ષે આપણે લખી દઈએ માણસની સાપેક્ષે વાંદરાનો વેગ તો મિત્રો એ હવે શું થશે એ તમે જુઓ તો વી માણસને કોઈ પી આપણે લીધો છે પી એમ તો એ મિત્રો શું થવાનું છે વી એમ એ પ્લસ વી જી એ આ રીતે આપણને મળવાનો છે આ શું છે કોઈ વ્યક્તિની સાપેક્ષે વાંદરાનો વેગ જેની આપણે વાત કરીએ છીએ તો એ આપણને શું મળશે વાંદરાનો ટ્રેનની સાપેક્ષે અને ટ્રેનનો જમીનની સાપેક્ષે વેગ કરવાથી જ મળવાનું છે અહીંયા તમે સમજો કે આ જમીન છે બરાબર પાટા છે એના પર આ એક ટ્રેન જઈ રહી છે એના ઉપર શું થાય છે કે આ રેટે આ ટ્રેન આ તરફ આવી રહી છે બરાબર મિત્રો જમીન પર આ એક ટ્રેન આ તરફ આવી રહી છે અને વાંદરો આ તરફ જઈ રહ્યો છે તો આ વાંદરાની ઝડપ આ જમીનની સાપેક્ષે મેળવવી હોય તો આપણે શું કરવા પડશે કે વાંદરો તો જમીનની સાપેક્ષે જઈ જ રહ્યો નથી એ તો ટ્રેનની સાપેક્ષે જઈ રહ્યો છે તો આપણે શું કરવા પડશે કે વાંદરાની ટ્રેનની સાપેક્ષે ઝડપ અને ટ્રેનની જમીનની સાપેક્ષે ઝડપ બેનો સરવાળો કરશું તો આપણને શું થશે વાંદરાની જમીનની સાપેક્ષે ઝડપ મળવાની તે જ વસ્તુ આપણે અહીંયા કરી છે કે વાંદરાની જમીનની સાપેક્ષે હવે જમીન અને વ્યક્તિ બંને સરખા થવાના કારણે કે વ્યક્તિ પણ જમીન પર જ છે તો શું થશે કે વાંદરાની જમીનની સાપેક્ષે ઝડપ એ આપણને શું આપશે વાંદરાની ટ્રેનની સાપેક્ષે અને ટ્રેનની જમીનની સાપેક્ષે ઝડપ પરથી મળશે તો વાંદરાની ટ્રેનની સાપેક્ષે ઝડપ તો આપણને આપેલી જ છે કેટલી -5 વત્તા ટ્રેનની ઝડપ કેટલી છે મિત્રો તો ટ્રેનની ઝડપ જે આપણને 15 જ આપેલી છે તો આ શું થશે મિત્રો 10 મીટર પર સેકન્ડ આવવાનું છે
હવે મિત્રો એક વસ્તુ તમારે ખાસ સમજવાની, અહીંયા તમે જો ટ્રેનની ઝડપ આપેલ અને તમે અહીંયા કહો કે જમીનની સાપેક્ષે ઝડપ, તો મિત્રો ટ્રેન તો જમીન પર જ ચાલતી છે ને, અથવા પાટા પર ચાલે છે, તો પાટા ક્યાં છે? જમીન પર જ છે. બરાબર મિત્રો? તો આ હતો આપણો ઉદાહરણનો 3.9. હવે મિત્રો આપણે જોવાનું છે જે આપણે ભણી ગયા હતા સ્ટોપિંગ ડિસ્ટન્સ. મિત્રો સ્ટોપિંગ ડિસ્ટન્સ એના વિશે આપણે ભણી ગયા હતા કે આ તમે આ રીતે કોઈ રસ્તા પર જઈ રહ્યા છો, અહીંયા કોઈ મોટો અડચણ છે, કોઈ પથ્થર પડેલો છે, તમે અહીંયાથી શું કરો છો, અહીંયા 40 કિલોમીટર પર આવરની ઝડપથી તમે જાઓ છો, અહીંયાથી તમે શું કરો છો કે આ પથ્થરને જુઓ છો, તો અહીંયાથી તમે શું કરો છો, બ્રેક લગાવો છો. તો બ્રેક લગાવો એટલે તમારી ગાડી અટકી નથી જવાની, તમારી ગાડી શું કરશે, કઈ ડિસ્ટન્સ કાપીને અહીંયા આવીને અટકશે, તો અહીંયા તમારો વેગ કેવો થઈ જશે, શૂન્ય. તો અહીંયા તમે જોશો તો શું થશે, અંતિમ વેગ કેવો થઈ જાય, શૂન્ય. તો અંતિમ વેગ શૂન્ય થવા માટે જે અંતર કાપેલું છે તેને શું કહેવાય છે, સ્ટોપિંગ ડિસ્ટન્સ એક્સ. ઓકે, તો હવે તમે જો v² - v₀² = 2ax, એમાં તમારે શું કરવાનું છે, એક્સ ને શુદ્ર કરતા બનાવો, એટલે શું થશે, જો અંતિમ વેગ તો શૂન્ય જ થવાનો છે, કારણ કે કાર અટકી જવાની છે, એટલે આ શું આવશે, -v₀² અને છેદમાં આવશે 2a. હવે તમે જુઓ કે એક સ્વાધ્યાયનો 3.6 નો દાખલો જે છે તે તમને શું કહે છે કે એક ગાડી 126 કિલોમીટરની ઝડપથી જઈ રહી છે અને કઈ અડચણ જોઈને 200 મીટરનું અંતર કાપીને અટકી જાય છે, તો ગાડીનો પ્રતિપ્રવેગ કેટલો હશે અને કેટલા સમયમાં ગાડી અટકી જાય તે આપણે શોધવાનું છે. આ રીતે ગાડી જે જતી છે તે શું કરે છે, 126 કિલોમીટર પર આવરની ઝડપથી જઈ રહી છે અને એ x બરાબર 200 મીટરનું અંતર કાપીને એનો વેગ શૂન્ય થાય છે. તો આપણે પ્રતિપ્રવેગ શોધવાનો થશે. તો મિત્રો અહીંયા તમે જુઓ તો આપણે શું કરવા પડશે, v₀ કેટલો આપેલો છે, 126, બરાબર. તો 126 કિલોમીટર પર આવર છે તેને મીટર પર સેકન્ડમાં ફેરવવું હોય તો 126 × 5/18 એટલે 8 હશે 35 મીટર પર સેકન્ડ. એટલે હવે આપણે અહીંયાથી શોધવાનું શું છે, પ્રતિપ્રવેગ. મિત્રો એક વસ્તુ સમજો, પ્રવેગ એટલે શું થશે કે જ્યારે કોઈ વ્યક્તિ વસ્તુના વેગમાં વધારો થાય, અને પ્રતિપ્રવેગનો મતલબ શું થશે મિત્રો કે વિરુદ્ધ દિશામાં પ્રવેગ લાગતો હોય, મતલબ કે એનો વેગમાં ઘટાડો થતો હોય છે. બસ, તો બંને વખતે મિત્રો હોય તો પ્રવેગ જ છે, પણ પ્રતિપ્રવેગ હોય એટલે શું થશે કે એનું મૂલ્ય ઋણ આવશે. અહીંયા તમે જોશો તો મૂલ્ય આપણને ઋણ મળશે. એને સૂત્ર કરતા બનાવો તો શું થશે, -v₀ની કિંમત 35 અને તેનો વર્ગ છેદમાં શું થશે, 2 × 200. તો આને તમે જોશો મિત્રો જવાબ શું આવશે, 3.06 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આપણે બીજી વસ્તુ શોધવાની છે કે 200 મીટરનું અંતર કાપવા માટે કેટલો સમય લાગશે, અથવા કેટલા સમય પછી એનો વેગ શૂન્ય થશે. તો ત્યારે શું થશે, v = v₀ + a × t કરવાનું. એમાં હવે તમે જુઓ તો અંતિમ વેગ શૂન્ય થશે, v₀ = 35 વત્તા a = 3.06 × t, એટલે t બરાબર શું થવાનું છે, 35 ના છેદમાં 3.06 થવાનું. એ જવાબ 11.4 સેકન્ડ આવવાનો.
હવે ખબર પડી જો અહીંયા તમે આ જે પ્રવેગ છે એને ધન લેતે તો અહીંયા શું થશે માઇનસ ની જગ્યાએ પ્લસ જ રહે તો આ જવાબ કેવો થઈ જશે માઇનસ 35 ના છેદમાં તો આ તમારો માઇનસ માં જવાબ આવશે તો સમય મિત્રો ઋણ આવે નહીં એટલે અહીંયા શું થશે કે આપણો જવાબ 11.4 આવવાનો છે બરાબર એટલે અહીંયા તમારો ઋણ પ્રવેગ આવવાનો છે જે પ્રતિપ્રવેગ બતાવે છે આ હતો મિત્રો સ્વાધ્યાયનો 3.6 આપો 3.6 સ્વાધ્યાય હતો બરાબર મિત્રો કે જેમાં તમારે 126 કિલોમીટર પર આવરની ઝડપથી જડી કાર 200 મીટર અંતર કાપી નાખે છે તો એનો પ્રતિપ્રવેગ અને કેટલા સમયમાં કેટલી વસ્તુ શોધવાની હશે હવે મિત્રો ઉદાહરણનો 3.6 દાખલો છે તે એક્ચ્યુઅલી તમે જુઓ તો દાખલો નહીં ને કઈ ગણતરી જ છે બધાને સમજો એ છે એકી સંખ્યાનો નિયમ ગેલેલિયોએ આપેલો છે મિત્રો એમાં શું કહ્યું છે કે જ્યારે કોઈ વસ્તુ મુક્ત પતન કરતી હોય છે તો ત્યારે શું થાય છે કે એના જે અંતરોનો તફાવત આવવાનો છે એકમ તમે જે તે સમયે એના અંતરનો તફાવત લેશો એ શું આવવાનું છે કે હંમેશા એકી સંખ્યામાં જ મળશે એ વસ્તુ તમારે બતાવવાની છે જો મિત્રો પહેલા તો આપણે મુક્ત પતન લેવાનું કે જે ડાયરેક્ટ કોઈ પદાર્થ ઉપરથી મુક્ત પતન કરતું હોય તો શરૂઆતમાં એનો વેગ કેવો હશે શૂન્ય એટલે હવે તમે જુઓ તો y equal to v0t plus 1/2 a into t square આ સૂત્રમાં શું થશે શરૂઆતનો વેગ શૂન્ય પદાર્થ પૂર્વ દિશામાં કે ગતિ કરતું હોય ત્યારે પ્રવેગ કેટલો આવે છે હંમેશા માઇનસ થી એટલે એ વેગ માટે આપણે કહું કે y equal to શું થશે v0t શૂન્ય એટલે આખું શૂન્ય થઈ જશે અહીંયા શું થશે 1/2 a ના સ્થાન પર માઇનસ એટલે માઇનસ g into t square આ રીતે આવે છે એટલે y equal to મિત્રો શું મળવાનું છે 1/2 g અને t ની જગ્યાએ બુકમાં તમને 2 સ્ક્વેર લખેલું છે એ 2 લખેલું છે બરાબર મિત્રો તો તે પણ ટાઈમ જ બતાવું છું હવે તમે જુઓ આપણે સમયની વાત કરીએ તો સમય શૂન્ય થી લેતા જઈએ t 2 equal to આપણે વાત કરીએ તો 2 equal to આપણે 0 એક વખત બે વખત ત્રણ વખત આ રીતે આપણે લેતા જઈએ તો ત્યારે આપણને y બરાબર શું મળવાનું છે તે આપણે જોઈએ તો અહીંયા તમે જુઓ કે 2 ની કિંમત આપણે અહીંયા શૂન્ય મૂકીએ અહીંયા આપણે 2 બરાબર શૂન્ય મૂકીએ તો આખું પદ શૂન્ય થઈ જાય એટલે y આપણને કેવો મળશે શૂન્ય એક વખત 2 મૂકીએ એટલે એ શું થવાનું છે માઇનસ 1/2 g ઇન્ટુ 2 સ્ક્વેર જ રહેવાનું છે બરાબર મિત્રો હવે તમે જુઓ તો બે વખત આપણે મૂકશું અહીંયા 2 ના સ્થાન પર 2 2 મૂકશું તો શું થશે કે માઇનસ 1/2 g અને 2 2 એનો વર્ગ તો 2 સ્ક્વેર થઈ જશે અને 2 નો વર્ગ ક્યાં વર્ગ નીકળશે તો આપણે શું લખી શકીશું માઇનસ 4 ને કૌંસમાં માઇનસ 1/2 g ઇન્ટુ 2 સ્ક્વેર આ રીતે લખી શકીએ એ જ રીતે હવે 9 ની વાત કરીશું તો શું થશે અહીંયા 2 ના સ્થાન પર 3 મૂકશું તો શું થશે 3 નો વર્ગ પણ નીકળશે અને 2 સ્ક્વેર એ પણ થઈ જશે તો શું થશે બહાર કેટલા નીકળશે 9 માઇનસ 1/2 g ઇન્ટુ 2 સ્ક્વેર તો આ રીતે મિત્રો આપણને શું થાય છે કે y ની કિંમત મળવાની છે દરેક વખતે હવે y આપણે શું કરીએ y 0 ના સ્વરૂપમાં મૂકીએ તો શું થશે આ શૂન્ય આવશે આ આખું જે છે તેને આપણે y 0 કહેવાનું છે આ જે પદ છે તેને આપણે y 0 કહીશું તો આ શું થશે માઇનસ 4/0 આ માઇનસ 0 આવશે બરાબર અને અહીંયા શું આવશે મિત્રો માઇનસ 9/0 તો હવે તમે જુઓ કે બે વચ્ચેનો તફાવત કેટલો આવશે તો અહીંયા તમે જોશો તો તફાવત શું થવાનો છે 0 અહીંયા આ બે વચ્ચેનો તફાવત કેટલો થશે અહીંયા મિત્રો અહીંયા આપણે 0 રાખીએ અહીંયા આ બે વચ્ચેનો તફાવત અહીંયા કેટલો થવાનો છે તો 3
y zero आ बे बच्चे नो तफावत मिठो कटलो एक मिनट અહીંયા વાયજીનો જ રહેશે આ બે વચ્ચેનો તફાવત અહીંયા લખો છે આ બે વચ્ચેનો તફાવત અહીંયા લખવાનો છે 3y0 આ બે વચ્ચેનો તફાવત અહીંયા લખવાનો છે તો તે 5y0 થશે એટલે હવે મિત્રો તમે જુઓ તો આ બંનેનો તમે ગુણોત્તર લેતા જશો ઠીક છે આ બે વચ્ચેનો ગુણોત્તર નહીં આવશે ને અહીંયાથી અહીંયાનો જ જવાનો છે તો એ શું થશે તમે જોતા જશો તો અહીંયા અહીંયા 1 અહીંયા 3 અહીંયા 5 આ રીતે મિત્રો તમને શું થશે કે અલગ અલગ y0 છે એક જ રાખીએ છીએ આપણે આ બે વચ્ચેનો ગુણોત્તર લેશો તો 3 આવશે આ બે વચ્ચેનો ગુણોત્તર શું થશે 5 આવશે તો અહીંયા તમે જો કે ગુણોત્તર શું થાય છે 1 3 5 હવે એક રીતે તમે નીચે કરશો તો 7 આવશે તો આ જ વસ્તુ જે છે તેને એકી સંખ્યાનો નિયમ કહેવાય છે કે જ્યારે કોઈ મુક્ત પઠન કરે તો ત્યારે એના અંતર જે કાપવાનું છે બરાબર 2 2 2 2 3 2 એ રીતે એક એક સેકન્ડના સમયમાં ફેરફારમાં તો ત્યારે શું થશે કે તેની વચ્ચેનું જે અંતર આવવાનું છે તેનો તફાવતનો ગુણોત્તર એકી સંખ્યામાં મળતો હોય છે તો આ હતો મિત્રો ઉદાહરણનો 3.6 આજના વિડીયોમાં બસ મિત્રો આટલું જ પછી આપણે સ્વાધ્યાયના દાખલા કરીશું